धोरण 7 संस्कृत सत्र 1 नो अभ्यास शुरू करिए छे। त्यारे शुरुआत में आपणे वंदना करीशुं। सौ प्रथम वंदना आपणे सरस्वती माताની करवानी छे। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमो। भावार्थ आ मुजब छे। जे देवी बधा प्राणीओमां विद्यारूपे रहेली छे तेमने नमस्कार, तेमने वारंवार नमस्कार। त्यारबाद आपणी आदि भाषा संस्कृतने वंदन करिए। पठामि संस्कृतम नित्यम, वदामि संस्कृतम सदा, ध्यायामि संस्कृतम सम्यक, वंदे संस्कृत मातरम। भावार्थ जोईए। हूँ हमेशा संस्कृत वाँचूँ छूँ, हूँ हमेशा संस्कृत बोलूँ छूँ, हूँ सारी रीते संस्कृतनु ध्यान धरूँ छूँ, हूँ संस्कृत भाषारूपी माता ने वंदन करूं छूं। त्यार बाद अंधारा ने उलेचनार अने जगत मा प्रकाश फैलावनार दीपक ने वंदना करिए। शुभम करोतु कल्याणम, आरोग्यम धन संपदम, शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर नमोस्तुते। तेनो आपणे भावार्थ जोईए। हे दीवानी ज्योत, शुभ कल्याण स्वास्थ्य अने धन संपत्ति आपो। शत्रुओनी बुद्धिनो विनाश करनार तमने अमारा नमस्कार हो। भावार्थ। हे दीवानी ज्योत, शुभ कल्याण स्वास्थ्य अने धन संपत्ति आपो। शत्रुओनी बुद्धिनो विनाश करनार तमने अमारा नमस्कार हो। त्रिदेवोमाना एक अने आ सृष्टिना कर्ताहर्ता तथा सृष्टिना पालनहार एवा श्री विष्णु भगवाननी वंदना करिए। मुकम करोति वाचालम, पंगुम लंगयते गिरम, यत् कृपा तमह वंदे परमानंद माधवम। भावार्थ जोईए। जेमनी कृपाथी मूंगो व्यक्ति बोलतो थाय छे, जेमनी कृपाथी अपंग व्यक्ति पहाड़ ओळंगी शके छे, तेवा हे परम आनंदरूप विष्णु भगवान ने मारा नमस्कार। चित्रपदानी एक। चित्रपदानी एक मा पुल्लिंग शब्दों आपेला छे। आपणे शब्दों वाँचता जाइए अने अर्थ समझता जाइए अने चित्र जोता जाइए। आसंद एटले के आसन मतलब खुर्शी। स्यूतः थेलो अथवा बेग। पत्रभार पेपर वेइट। पानू उड़ी न जाए तेना माटे जे वस्तुनो आपणे उपयोग करीए छीए तेने पत्रभार कहेवाय छे। समीकर स्त्री। भ्रमणभाष आजे जेना वगर जीववू शक्य नथी तेवी वस्तु मोबाइल। पर्वत पहाड़ अथवा पर्वत डूंगर। पर्यंक एटले पलंग। कटह सादड़ी। दंडदीप ट्यूबलाइट। पादपह
એટલે વૃક્ષ, ચષકઃ એટલે પ્યાલો, કંદુકઃ એટલે દડો. હવે પુલ્લિંગ શબ્દોની પ્રશ્નોત્તરી. પુલ્લિંગ નામપદોની વાક્યરચનામાં સામાન્ય રીતે એષઃ નો ઉપયોગ કરવામાં આવે છે. એષઃ કઃ, એષઃ આસંદઃ, એષઃ કઃ, એષઃ આસંદઃ, એષઃ કઃ, એષઃ સ્યુતઃ, એષઃ કઃ, એષઃ પત્રભારઃ, એષઃ કઃ, એષઃ સમીકરઃ, એષઃ કઃ, એષઃ ભ્રમણભાષઃ. એષઃ કઃ, એષઃ પર્વતઃ, એષઃ કઃ, એષઃ પર્યંકઃ, એષઃ કઃ, એષઃ કટઃ, એષઃ કઃ, એષઃ દંડદીપઃ, એષઃ કઃ, એષઃ પાદપઃ. આ રીતે આપણને ખ્યાલ આવે છે કે પુલ્લિંગ શબ્દો વપરાયા હોય ત્યારે એષઃ નો ઉપયોગ થાય છે. ચિત્રપદાની બે, તેમાં સ્ત્રીલિંગ શબ્દોનો પરિચય મેળવીએ આપણે. અહીં જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાંત સ્ત્રીલિંગ, તથા જે શબ્દને અંતે ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ અથવા ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે. નૌકા, હોડી. સંમાર્જની એટલે સાવરણી. રંધ્રિકા એટલે પંચમશીન. પંચમશીન એટલે કાગળને જ્યારે ફાઇલમાં રાખવાનો હોય ત્યારે અમુક નિશ્ચિત અંતરે જે કાણા પાડવાના હોય છે તે કામ જે મશીન કરે તેને આપણે પંચ કહીએ છીએ. માપિકા, ફૂટપટ્ટી. યોજીની એટલે સ્ટેપલર. ઘણા બધા છૂટા કાગળોને આપણને જોડવાના હોય ત્યારે સ્ટેપલરથી આપણે જોડીએ છીએ. પત્રપેટિકા એટલે ટપાલ પેટી. હવે ટપાલનો ઉપયોગ બહુ નહિવત થઈ ગયો છે, છતાંય હજી ચાલુ છે, માટે આપણે આ ટપાલ પેટીનો પરિચય કેળવવો જ રહ્યો. ટપાલ પેટી તમને જોવી હોય તો આપણા ગામની પોસ્ટ ઓફિસ છે ત્યાં તમને જોવા મળે. વૃક્ષ શાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા, માચિસ. નિશ્રેણી એટલે નિસરણી. શુચિકા એટલે સોય. જપમાલા, જપ કરવા માટેની માળા, જે આપણા વડીલો અને લોકો ભગવાનનું નામ લેતા લેતા એક એક મણકો ફેરવતા જાય છે તે જપમાલા છે. તુલા એટલે ત્રાજવું. આગળ વધીએ. સ્ત્રીલિંગ શબ્દોની પ્રશ્નોત્તરી. સ્ત્રીલિંગ નામપદોની વાક્યરચનામાં સામાન્ય રીતે એષાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન બનાવતા જઈએ અને એષાથી જવાબ પણ આપણે આપતા જશું. એષા કા, એષા નૌકા. એષા કા, એષા સંમાર્જની. એષા કા, એષા રંધ્રિકા. એષા કા, એષા માપિકા.
એશા કા? જવાબ છે એશા યોજીની. એશા કા? જવાબ એશા પત્રપેટિકા. એશા કા? ઉત્તર એશા વૃક્ષ શાયિકા. એશા કા? ઉત્તર એશા અગ્નિપેટિકા. એશા કા? ઉત્તર એશા નિશ્રેણી. એશા કા? ઉત્તર એશા શુચિકા. એશા કા? ઉત્તર એશા જપમાલા. એશા કા? ઉત્તર એશા તુલા. આ રીતે સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ થયો હોય ત્યારે એશાનો ઉપયોગ કરીને વાક્ય બનતું હોય છે. ચિત્રપદાની ત્રણ. અહીં કેટલાક નપુંસકલિંગી શબ્દો આપેલા છે, તેનો પરિચય મેળવીશું. અહીં પ્રત્યેક શબ્દને અંતે અપ્રત્યય લાગે છે, તેથી તે અકારાંત નપુંસકલિંગી શબ્દો કહેવાય છે. આ શબ્દને અંતે હલંત મ લગાડવામાં આવે છે. ચિત્રપદાની ત્રણના નપુંસક લિંગી શબ્દો આ પ્રમાણે છે. યુતકમ એટલે બુસ્કોટ કે શર્ટ કે ખમીસ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ એટલે કાંસકો, દાંતિયો. અર્ગલમ એટલે આગળો કે સ્ટોપર. પર્ણમ એટલે પાંદડું. વ્યજનમ એટલે પંખો. આમ્રફલમ કેરી. ગૃહમ ઘર. સંગણકમ એટલે કમ્પ્યુટર, જેના દ્વારા આ વિડીયો હું બનાવી રહ્યો છું તે સંગણકમ છે. દ્વારમ દરવાજો કે બારણું. ફેનકમ એટલે સાબુ. વાતાયનમ એટલે બારી. ખાસ ફરીથી યાદ કરાવી દઉં, નપુંસક લિંગી શબ્દોના અંતમાં હલંત મ આવે છે, જે તમને દરેક શબ્દમાં જોવા મળશે. આગળ વધીએ તો નપુંસક લિંગી શબ્દોની પ્રશ્નોત્તરી જોઈએ. નપુંસક લિંગી નામપદોની વાક્યરચનામાં સામાન્ય રીતે એતત્નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન અને જવાબ બંને હું વાંચતો જાઉં છું, તમે સમજજો. એતત કિમ? એતત યુતકમ. એતત કિમ? એતત ઉપનેત્રમ. એતત કિમ? એતત કંકતમ. એતત કિમ? એતત અર્ગલમ. એતત કિમ? એતત પર્ણમ. એતત કિમ? એતત વ્યજનમ. એતત કિમ? એતત આમ્રફલમ. એતત કિમ? એતત ગૃહમ. એતત કિમ? એતત સંગણકમ. એતત કિમ? એતત દ્વારમ. એતત કિમ? એતત ફેનકમ. એતત કિમ? એતત વાતાયનમ. હવે સમય છે ગૃહકાર્યનો. સૌપ્રથમ વંદનામાં આપણે જોયેલા અને સમજેલા જે ચાર શ્લોક છે તે તમારે સંસ્કૃતની નોટમાં લખવાના છે, અને
પાકા કરવાના, સાથે સાથે ચિત્રપદાની એક બે ત્રણ બધી જ ચિત્રપદાનીમાં આપેલા શબ્દો પણ તમારે પાકી નોટમાં લખવાના છે અને પાકા કરવાના છે।